અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી કચડી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને મિર્ઝાપુર ખાતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે આરોપી તથ્યને રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. 11 મુદ્દાની ઝીણવટભરી તેમજ તલસ્પર્શી તપાસ કરવા માટે પોલીસે ન્યાયના હિતમાં આરોપીના 5 દિવસના પોલીસ કસ્ટડીના રિમાઇન્ડ માટે માંગ કરી હતી. ગુનાના કામે કેસ ડાયરીની નકલ તથા આરોપીની અટકાયત અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરાયેલ એ રિપોર્ટની નકલ રજૂ કરી હતી. જો કે રિમાઇન્ડ માટે પબ્લિક પ્રોસિક્યુટર પીએમ ત્રિવેદી અને બચાવ પક્ષના વકીલ નિસાર વૈદ વચ્ચે 1.25 કલાક સુધી સામસામી દલીલો ચાલી હતી, ત્યારે એસજી હાઈવે ટ્રાફિક 2ના પીઆઈ વીબી દેસાઈ દ્વારા આરોપીના 5 દિવસના રિમાઇન્ડની માંગ કરાઈ હતી. રિમાઇન્ડની માંગણી માટે 11 પોઈન્ટમાં રજૂઆત કરાઈ હતી. જો કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડીએમ 22એ 3 દિવસના એટલે કે સોમવારે બપોર બાદ 4 વાગ્યા સુધી રિમાઇન્ડ મંજૂર કર્યા છે.